बनासकांठा जिल्लानी तमाम गौशालाओमांथी पशुओं छोड़ी दई उग्र आंदोलननी शुरुआत करी हती। गौ सेवको द्वारा बनासकांठा जिल्लामां ठेर ठेर चक्का जाम करवामां आव्यो हतो। बीजी तरफ डीसामां शिक्षण मंत्री कीर्तिसिंह वाघेलानी कारनो लोकोए घेराव कर्यो हतो। सतत 10 मिनिट सुधी लोकोए शिक्षण मंत्री कीर्तिसिंह वाघेलानी कारनो घेराव करीने अटकायत करी दीधी हती। जो के पोलीसे गौ सेवकोनी टींगा टोड़ी करी हटाव्या बाद मंत्रीने सही सलामत रवाना करवामां आव्या हता। राज्य सरकारे 500 करोड़ी सहाय जाहिर कर्या बाद गौशाला ने पांजरापोर ने नहीं चुकवाता गौ भक्तो अने पांजरापोर ना संचालकों में भारे रोष जोवा मळ्यो हतो। सरकारे 500 करोड़ रूपयानी जाहेरात कर्या बाद एक पण गौशाला के पांजरापोळने पैसा न चूकवता अने छेल्ला 6 महिनाथी संचालकों द्वारा वारंवार रजूआत करवा छतां पण हजु सुधी पैसा नथी चूकवाया। तेना कारणे बनासकांठा सहित समग्र गुजरातमां गौशाला अने पांजरापोळना संचालकोनो आंदोलन उग्र बन्यु छे। आजे वहेली सवारथी ज बनासकांठा जिल्लानी तमाम गौशालाओमांथी पांजरापोळमांथी पशुओ छोड़ी देवामां आव्या हता। तेने पगले अनेक संचालकोनी अटकायत करी छे। आपणी साथे बनासकांठा जिल्लाना गौशाला अने पांजरापोळना आगेवानो जोड्याया छे, तेमनी साथे वात करी। बनासकांठा जिल्लो एकमात्र एवो छे के जे गुजरातना अंदर सौथी हाईएस्ट पशुधन धरावे छे अने आ तमामे तमाम पशुओ सरकारनी एजेंसीओ बिनसरकारी एजेंसीओ अने खेडूतोना अने कतलखाने जता पशुओना छे के जे सरकारनी जवाबदारी छे तेम छतां संस्थाओ निभावी दीधी आज दिन सुधी अने समाजना दांधी। पण सरकारे 6 महीना पहेला 500 करोड़ रूपियानी जे लॉलीपॉप आपी हती कि अमे तमने सहाय आपशुं, ए खोटा मेसेजना कारणे करीने दाताओनुं दान बंद थई गयुं छे अने नफ्फट सरकार आज दिन सुधी एक रूपियो नथी आप्यो। एमनी छाती उपर जईने गांधीनगर आंदोलन आमरण उपवास करे तेम छतां पण सरकारे अमने जाणवा पण नथी आवी, तेना कारणे ना छूटके करी अने आजे तमाम गौशाला पांजरापोळोमांथी गौधनने लईने सरकारी कचेरी छूटी મૂકવામાં આવ્યા હતા અને આ પ્રકારનો શાંતિથી અમારો જો વિરોધ પ્રદર્શન ચાલતો હતો તો પોલીસે બળ ઉપયોગ કરી અમારા કેટલા સાધુ સંતો ગૌ ભક્તોને અટકાયત પણ કરી છે, એ પણ બિલકુલ ગેરવાજબી છે। આગામી સમયમાં આનું પરિણામ પણ ઉગ્ર બનશે જી। અનેક સંચાલકોની આજે અટકાયત થઈ છે, કયા કયા કાર્યક્રમો કરી રહ્યા છે? અલગ અલગ અમે કાર્યક્રમો કર્યા છે બનાસકાંઠા જિલ્લામાં, તેમજ અલગ અલગ જિલ્લાઓની અંદર અમે બેનરો લગાવ્યા છે સરકાર વિરુદ્ધમાં કે સરકારે જે જાહેરાત કરી છે જેના 500 કરોડ હજી ચૂકવવામાં નથી આવ્યા। અમે સરકારશ્રીના 182 ધારાસભ્યોને બધામાં બી મોકલી છે જે ખાવાથી એમની યાદશક્તિ વધે અને એમને જે 6 મહિના પહેલા જાહેરાત કરી હતી એ અમને યાદ આવે બરોબર। અને એમને ઘણી જગ્યાએ જીવદયા પ્રેમીઓ પાંજરાપોળો વાળાઓને સ્પેશિયલ બોલાવડાયા છે કે તમે સ્વાગત કરવા આવો, જ્યાં કરીને અમે સાલો ઓઢાડીને આવ્યા છીએ, અમને ગૌ માતાની છબીઓ આપીને આવ્યા છીએ અને હજી સરકારે આ એક જાતની ગાયો જોડે ગદ્દારી કરી છે 6 મહિનાથી જાહેરાત કરવા છતાં હજી ગાયોને જાહેરાત કરવા છતાં પૈસા નથી। બનાસકાંઠા જિલ્લામાં કેવા પ્રકારની ગાયો ગૌશાળા અને પાંજરાપોળ રાખવામાં આવે છે? જો હવે અમારી જે રાજપુર દિશા પાંજરાપોળ છે ને, એ પાંજરાપોળ વિશ્વની એક પાંજરાપોળ છે કે જ્યાં માત્ર ને માત્ર કતલખાને જતી ગાયો બચાવવામાં આવી છે। આજે 10,000 થી વધારે ત્યાં પશુધન છે, ગાયો છે અને આ ગાયો કતલખાનાના દરવાજા સુધી ગઈ હોય અને ગેરકાયદેસર રીતે કપાતી ગાયોને બચાવવામાં આવી છે। આમ જોવા જોઈએ પ્રિઝર્વેશન એક્ટ હોય અથવા તો પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી એક્ટ હોય અથવા પશુને લગતા કોઈ પણ કાયદાઓમાં આ પશુધનને બચાવવાનું જે કામ સેવાભાવી સંસ્થાઓ તો કરે જ છે, પણ સરકારનું છે ગેરકાયદેસર જે કંઈ કૃત્યો થતા હોય અટકાવવાનું કામ સરકારનું છે અને આનો નિભાવ કરવાનું કામ સરકારનું છે। આજ સંસ્થાઓ અને હું શ્રેષ્ઠીઓને જીવદયા પ્રેમીઓને પર્યાવરણવાદીઓને ધન્યવાદ આપું છું કે વર્ષોથી એ પોતપોતાની રીતે આ કામ કરે છે અને આજે પણ કરી રહ્યા છે, પણ એ સફિશિયન્ટ નથી। હમણાં જે પરિસ્થિતિ ઊભી થઈ, જે રોગચાળો ઊભો થયો, આ ડમ્પીના રોગની અંદર જે પરેશાની ઊભી થઈ, જે ખર્ચ વધ્યા અને એના વચ્ચે જ્યારે સરકાર આવી વાતો કરતો હોય અને એમ કહેતા હોઈએ કે આ ગૌપ્રેમી સરકાર છે, હિન્દુત્વવાદી સરકાર છે, મને તો લાગે છે રીતસર અમારી સાથે છેતરપિંડી થઈ છે અને આવા પ્રકારના જે છેતરપિંડી છે એને કારણે અમારે આંદોલન કરવું પડે છે અને આ આંદોલન માત્ર આ સમય પૂરતું નથી। ગાયો તમે નિભાવશો, અમે ઈચ્છીએ છીએ કે ગાયો માટે કાયમી એનો ઉકેલ આવે, કાયમી આ સબસિડીઓ માટે આવે જેમ દરેક રાજ્યોમાં છે, એવી પરિસ્થિતિ નિર્માણ થાય એના માટેનું અમારું આ કાર્ય છે। સરકારે જાહેરાત કર્યા બાદ પણ પૈસા નથી આપ્યા, શું કહેશો શા માટે અને એવું શું અત્યારે સરકાર સાથે કેવા પ્રકારની વાતચીત ચાલી રહી છે? સરકાર કોઈ પણ પ્રકારની વાતચીત કરતી જ નથી, માત્ર 500 કરોડ રૂપિયા ગૌશાળાઓને ફાળવવાની જાહેરાત કર્યા પછી આ સરકાર ફરી ગઈ છે। આ સરકારે 30,000 કરોડ રૂપિયા માછીમારોને આપવા માટેની યોજના જાહેર કરીને એ આપવાની શરૂઆત કરી દીધી છે। નિર્દોષ જીવોની હત્યા કરવા માટે આ સરકાર પાસે પૈસા છે, કતલખાનાઓને અઢળક સબસિડીઓ આપે છે, ગેરકાયદેસર કતલખાનાઓને પણ પ્રોત્સાહન આપે છે,
પણ આ સરકારને ગૌ સંવર્ધન માટે કોઈ રૂપિયો ફાળવવાની ઈચ્છા નથી અને રીતસર તમામ જીવદયા પ્રેમીઓ ગૌ પ્રેમીઓ સાથે આ સરકારે છેતરપિંડી કરી છે. જે પણ વોટ ગૌ સેવાના નામે લીધા છે, કદાચ અમને પણ અંદરથી ક્યારેક એવું ફીલ થાય છે કે આ જે સરકાર કતલખાના અને ગૌ હત્યાને પ્રોત્સાહન આપે છે, જે માછીમારીને પ્રોત્સાહન આપે છે, એમને અમે જે ભૂતકાળમાં વોટ આપ્યો એ અમે અમારી જિંદગીનું મોટું પાપ કરેલું છે. આંદોલન ક્યાં સુધી ચાલશે? તમારું આગામીમાં શું રણનીતિ રહેશે? આગામી એવું કહેવામાં આવે છે કે જ્યાં અત્યારે આગામી 24 કલાક સુધીની અંદર જો સરકાર કઈ નિર્ણય લઈ અને તરત ને તરત આનો ઉકેલ લાવે તો સારું છે, નહીં તો આવનારા 4-5 દિવસની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બી પધારવાના છે, તો ત્યારે નક્કી થશે કે એમનું આગમન અમારે કેવી રીતે કરવું, આંદોલનથી કરવું કે ફૂલોથી કરવું, એ સમય બતાવશે કે શું થશે. ચોક્કસ તો હતા બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું, તેઓનું સ્પષ્ટ માનવું કે સરકારે જાહેરાત કર્યા બાદ પૈસા નથી આપ્યા એ સંચાલકો સાથે રીતસર છેતરપિંડી છે, ગદ્દારી કરી છે. ભૂતકાળમાં સરકારે ગાયના નામે વોટ લીધા છે, પરંતુ ત્યારબાદ ગાયો માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી કરી, પૈસાની જાહેરાત કર્યા બાદ પણ પૈસા નથી આપતી. ત્યારે હવે આગામી સમયમાં આ આંદોલન વધુ પણ ઉગ્ર બને તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. સંચાલકોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ જો સરકાર 24 કલાકમાં કે 48 કલાકમાં આ મામલે કોઈ નિર્ણય નહીં કરે તો ચોક્કસ ઉગ્ર આંદોલન થશે, જેલ ભરો આંદોલન થશે. તમામ સંચાલકો ગૌભક્તો જેલમાં જેલ ભરો આંદોલન કરશે અને નરેન્દ્ર મોદી પણ આગામી સમયમાં જ્યારે અંબાજી આવી રહ્યા છે બનાસકાંઠામાં ત્યારે તેમનું પણ ઘેરાવો કરવા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આનંદ જયસ્વાલ, GSTV, બનાસકાંઠા.